વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 3 નાણ અને ફુગાઓ કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ સેશનમાં નાણાનો અર્થ, નાણાના કારણો, એના કાર્યો અને એના પ્રકાર જોયા. બરોબર, નાણા છે એ શું કાર્ય કરે છે, નાણાના કયા કયા પ્રકાર છે એ જોયા. હવે પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે ફુગાઓ. ફુગાઓ આપણે જોયું, ફુગાઓ કોને કહેવાય? તો કે જ્યારે અર્થતંત્રમાં સતત ભાવ વધારો થતો હોય અને બધા જ ક્ષેત્રમાં ભાવ વધારો થતો હોય તો એને શું કહેવાય? ફુગાઓ કહેવાય. ફુગાઓ છે એ સર્વગ્રાહી છે, બધી જ જગ્યાએ એની અસર થતી હોય ત્યારે જ ફુગાઓ છે એમ કહેવાય. અમુક ક્ષેત્રમાં કે અમુક વસ્તુના જ ભાવમાં વધારો થાય તો એ ફુગાઓ નથી. ફુગાઓ છે એ બધી જ વસ્તુઓ અને સેવાઓમાં જ્યારે કિંમતમાં વધારો થાય તો એ પરિસ્થિતિને ફુગાઓ કહેવાય. એટલા માટે ફુગાવાને સતત અને સર્વગ્રાહી કહેવામાં આવે છે. એમાં સતત ભાવ વધારો થાય છે અને બધામાં ભાવ વધારે, સર્વગ્રાહી બધામાં ભાવ વધારો થાય છે એટલે આપણે શું કહેવાય એને? ફુગાવો. પછી આપણે ફુગાવાના લક્ષણો જોયા. હવે આપણે ફુગાવાના કારણો જોવાના છે. ફુગાવો છે એ કઈ રીતે સર્જાય છે, ફુગાવો સર્જાવાના કારણો શું છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ફુગાવો છે એ પહેલા તો કઈ પરિસ્થિતિ છે? તો કે વસ્તુ અને સેવાના કિંમતમાં વધારાની પરિસ્થિતિ છે. તો અર્થતંત્રમાં કિંમતમાં વધારો ક્યારે થાય? કોઈ પણ વસ્તુ કે સેવા હોય એને કિંમતમાં વધારો થાય તો એને અસર કરનારા મુખ્ય બે જ પરિબળો છે. એ બે પરિબળોના કારણે જ કિંમતમાં વધારો થાય. કયા બે પરિબળો? એક છે વસ્તુની માંગ અને બીજું છે વસ્તુનો પુરવઠો. માંગ અને પુરવઠો આ બે પરિબળો એવા છે કે જે વસ્તુની કિંમતને અસર પહોંચાડે છે. માંગ છે એમાં વધારો થાય, પુરવઠો છે એ ઓછો હોય ત્યારે શું થાય? વસ્તુની કિંમતમાં વધારો થાય. તો માંગ અને પુરવઠો એ બે એવા મુખ્ય પરિબળો છે કે જે ફુગાવાને ફુગાવો સર્જવા માટેના મુખ્ય પરિબળો કહેવાય. શું કામ લે? તો કે વસ્તુની કિંમત અને કિંમત છે એ કોના આધારે વધે છે? વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠાને આધારે. તો આ બે મુખ્ય પરિબળો છે કે જે બજારમાં વસ્તુની કિંમતને અસર પહોંચાડે છે, એમાં વધારો કરે છે અને જે ફુગાવાને સર્જે છે. તો ફુગાવાના કારણોમાં મુખ્ય ત્રણ કારણો છે. પહેલું છે માંગમાં વધારો, બીજું છે ખર્ચમાં વધારો અને ત્રીજું છે અન્ય કારણો. એમાં માંગમાં વધારો છે એમાં છે નાણાના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. અને અન્ય કારણોમાં કરવેરા નીતિ, આયાતી વસ્તુઓના ભાવમાં વધારો અને અછત. આટલા છે જે ફુગાવાને અસર કરનારા કારણો છે, જે ફુગાવાની પરિસ્થિતિ છે એ સર્જે છે. તો સૌથી પહેલું છે માંગમાં વધારો. જ્યારે કોઈ પણ વસ્તુ અને સેવાની માંગ છે એ વધી જાય અને એનો પુરવઠો છે એ સ્થિર રહે અથવા તો પુરવઠો છે એ ધીમા દરે વધે તો ત્યારે શું થાય? અર્થતંત્રમાં વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય. તો જ્યારે માંગને કારણે ફુગાવો સર્જાય, વસ્તુની માંગના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય તો એના કારણે જે ફુગાવો સર્જાણો હોય એને કેવો ફુગાવો કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં શું આપેલું છે કે વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. કોઈ પણ વસ્તુ અને સેવા હોય જ્યારે એની માંગ વધી જાય એટલે વેપારીઓ શું કરશે? વસ્તુની કિંમતમાં વધારો કરશે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અથવા તો ખૂબ ધીમા દરે વધારો થતો હોય ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. હવે માંગ વધે છે, સામે પુરવઠો છે એ કાંતો સ્થિર છે અથવા તો ધીમા દરે વધે છે. જેટલી ઝડપથી માંગ વધે છે એટલી ઝડપથી પુરવઠો નથી વધતો, પુરવઠો છે એ ધીમા દરે વધે છે. જેથી કરીને શું થાય? વસ્તુની કિંમતમાં વધારો થાય. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો એવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. આ ખાસ એક માર્ક માટે યાદ રાખવાનું છે. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો કે જ્યારે અર્થતંત્રમાં વસ્તુની માંગ વધવાને કારણે ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો ત્રણ આપેલા છે. માંગ છે એ કયા કયા કારણે વધે?
માંગમાં વધારો કયા કારણે થાય? તો ત્રણ કારણો આપવામાં આવેલા છે. એક છે નાણાંના પુરવઠામાં વધારો. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય એની આવક વધે એટલે કે નાણાંના પુરવઠામાં વધારો થાય, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે ત્યારે શું થાય? લોકોની આવક વધે. નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે, આવક વધતા લોકોની જરૂરિયાતો છે એમાં શું થાય? વધારો થાય. અને જરૂરિયાતો વધતા માંગ વધે છે. માંગ વધવા પાછળનું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો. આપણી જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થઈ જાય તરત જ બીજી જરૂરિયાતો છે એ ઉદભવે. હવે જેમ આપણી આવક વધે એમ આપણી જરૂરિયાતો છે એ કેવી થાય? વધતી જાય, મોટી થતી જાય. મેં એક્ઝામ્પલ તમને આપેલું આની પહેલા કે આપણી પાસે પેલા એકે વેહિકલ ન હોય ત્યારે આપણને સૌથી પહેલા સાયકલની ઈચ્છા થાય. પછી સાયકલ આવે એટલે આપણી ઈચ્છા પૂરી નથી થઈ જતી. પછી આપણે તરત જ સ્કૂટરની ઈચ્છા થાય. સ્કૂટર આવી જાય પછી ગાડીની ઈચ્છા થાય. તો આપણી જે જરૂરિયાતો છે એ કન્ટિન્યુઅસલી વધે છે. જરૂરિયાતોમાં સતત વધારો થાય છે. માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે અને જેમ એની પાસે આવક વધે એમ એની જરૂરિયાતોમાં વધારો થાય છે. જરૂરિયાતો વધે છે એના કારણે માંગમાં શું થાય છે? વધારો થાય. માંગ વધે સામે પુરવઠો છે એ કેવો છે? સ્થિર છે અથવા તો ધીમા દરે વધે છે, જેથી કરીને વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય અને અર્થતંત્રમાં ફુગાવો સર્જાય છે. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. જે નાણાવાદીઓ છે જે નાણા સાથે સંકળાયેલા છે એ લોકો શું કહે છે? ફુગાવો છે એ પૂરેપૂરો નાણા સાથે સંકળાયેલો છે. તેમના મતે દેશમાં નાણાનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે અને આવક વધતા લોકો વસ્તુ અને સેવાઓની માંગમાં વધારો કરે છે. જેની સામે પુરવઠો છે એ કેવો છે? સ્થિર, જેથી કિંમતમાં વધારો થાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. જે નાણાં આધારિત અર્થતંત્ર છે, જે અર્થતંત્ર નાણાં સાથે સંકળાયેલું છે, જેમાં નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે શું થાય છે? વસ્તુ અને સેવાઓની કિંમત વધે છે અને ફુગાવો સર્જાય છે. એટલા જ માટે મેચલમ છે શું કહે છે? ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ તમારું બે માર્કનું વિધાન થયું. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. સમજાવો એટલે કે નાણું વધારે હોય, વસ્તુ ઓછી હોય એટલે વસ્તુની કિંમત વધે અને ફુગાવો છે એ સર્જાય. બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. જે વિકાસશીલ દેશો છે કે જે વિકાસના પંથે છે, જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે એ દેશની સરકાર શું કરશે કે વિકાસને વધુ ઝડપ બનાવવા માટે જે પાયાની સુવિધાઓ છે એ સુવિધાઓમાં અથવા તો બીજા કોઈ પણ વસ્તુઓમાં એ શું કરશે? વધુ ખર્ચ કરશે. એની પાછળ વધુ નાણાં છે એ રોકશે. તો સરકાર પોતાનો ખર્ચ વધારે એટલે શું થાય? લોકોને રોજગારી વધુ મળે, લોકોની આવક છે એ વધે. લોકોને રોજગારી વધતા પ્રમાણમાં મળે, લોકોની આવક વધે. આવક વધતા માંગ તો વધવાની છે એટલે માંગ વધે. માંગ વધે એટલે વસ્તુની કિંમત વધે અને ફુગાવાની પરિસ્થિતિ છે એ સર્જાય. તો સરકાર જ્યારે વિકાસના કાર્યો કરતી હોય, અર્થતંત્રમાં વિકાસના કાર્યો પાછળ વધુ ખર્ચ કરે, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય ત્યારે લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતા લોકોની આવક વધે છે અને ફુગાવો સર્જાય છે. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી બધી આર્થિક પ્રક્રિયાઓમાં જોડાય છે. આંતરભૂમિ માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી વગેરે પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે. રોડ રસ્તા બનાવવાનું હોય, વીજળીની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, ટૂંકમાં પાયાની બધી જ સુવિધાઓ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, તો આ બધી સુવિધાઓમાં સરકાર છે એ પોતાનો ખર્ચ વધારે, એમાં વધુ રોકાણ કરે તો લોકોને રોજગારી છે એ વધુ મળશે અને જેથી કરીને લોકોની આવકમાં વધારો થાય છે, જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવકમાં વધારો થાય છે.
કે જાહેર ખર્ચ કરે તો ફુગાવો છે એ વધુ વેગ પકડશે. સરકાર જે પોતાનો ખર્ચ છે એ વધારશે, એમ નાણાનો પુરવઠો વધારે વધશે અને એમ અર્થતંત્રમાં ફુગાવો છે એ વધુ તીવ્ર બનશે. એટલા માટે થઈને સરકાર જ્યારે જાહેર ખર્ચમાં વધારો કરે છે ત્યારે લોકોની આવક વધતા લોકોની માંગ વધે છે, જે ફુગાવો સર્જે છે. પછી છે વસ્તી વધારો. હવે આપણા દેશમાં દર વર્ષે 2% દરે વસ્તી વૃદ્ધિ થાય છે. વસ્તી વૃદ્ધિ છે, જેમ દેશમાં વસ્તી વધે એમ લોકોની જરૂરિયાતો છે માંગ વધે. કેમ કે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાતો હોય, ઘરમાં 3 જણા હોય ત્યારે જે ખર્ચ થતો હોય એ ખર્ચ જ્યારે ઘરમાં 5 જણા થાય તો એ ખર્ચ છે એ શું થઈ જાય, વધી જાય, માંગ છે એ વધી જાય. પેલા 2 જણા ઘરમાં રહેતા હોય તો એને 1 કિલો ચોખા મહિને જોતા હોય, પછી ઘરમાં છે એ નવા બાળકમાં જન્મ થાય એટલે શું થાય, 3 મેમ્બર થયા તો 1 કિલોના 1.5 કિલો ચોખા જોઈએ, પછી 2 બાળકો થાય તો 4 મેમ્બર ઘરમાં થઈ ગયા તો પછી 2 કિલો. તો જેમ વસ્તી વધી એમ માંગમાં શું થયો, વધારો થયો. ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી એ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં શું થાય છે, વધારો થાય છે. વસ્તી વધે એની માંગ વધે અને માંગને પૂરી કરવા માટે થઈ અને પૂરતા પ્રમાણમાં પુરવઠો ન હોય તો શું થાય, ભાવ સપાટી છે એ નીચે આવે, ભાવમાં વધારો થાય. વસ્તી સ્થિર હોય પણ તેની આવકમાં વધારો થવા થતો હોય તો પણ તેની માંગમાં વધારો થાય છે. ઘણી વખત વસ્તી ન વધતી હોય પરંતુ લોકોની આવક વધતી હોય તો પણ લોકોની જરૂરિયાતો છે એ વધી જાય છે, એટલા માટે તેની માંગમાં વધારો થાય છે. તો એ પણ શું થાય છે, ફુગાવાને સર્જે છે. તો આ થયા માંગમાં વધારાના કારણ. એના પછી છે ખર્ચમાં વધારો. હવે જે પણ કાંઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન પ્રક્રિયામાં જેટલા સાધનો સામેલ હોય, જમીન, ભૂમિ, શ્રમ, નિયોજક, વીજળી, પાણી, કાચો માલ, ટૂંકમાં જેટલી બધી વસ્તુઓ છે એ જે ઉપયોગમાં લેતા હોય એ બધી વસ્તુઓ છે એ જ્યારે મોંઘી આવે એ વસ્તુઓના ભાવ વધે તો એના કારણે શું થાય, ઉત્પાદન પ્રક્રિયા છે એનો ખર્ચ વધી જાય, એટલે કે ઉત્પાદન ખર્ચ વધી જાય. તો ઉત્પાદન ખર્ચ વધે એટલે શું થાય, વસ્તુની કિંમત, કેમ કે એ ખર્ચ છે એ એમાંથી તો વેપારીઓ પોતાનો નફો તો મેળવે ને, એટલે ખર્ચ એ લોકોને વસ્તુનું ઉત્પાદન કરવાનો ખર્ચ વધી જાય જેથી કરીને વસ્તુની કિંમત છે એ વધારે થાય. તો આવો જે ફુગાવો છે એને શું કહેવાય, ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. જ્યારે ઉત્પાદન ખર્ચ વધવાને કારણે જે ફુગાવો સર્જાય એ ફુગાવોને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. આ એક માર્કનો તમારો ક્વેશ્ચન છે. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થતંત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવ વધે છે. આમાં બધું માંગને આધારે આવ્યું કે લોકોની માંગ છે એ વધે છે એના કારણે ભાવ વધે છે. આમાં શું છે, પુરવઠો છે, પુરવઠામાં વધારો થાય, પુરવઠો વધારો કરવા માટે થઈને વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય એ ઉત્પાદન ખર્ચ વધી જાય એના કારણે ફુગાવો છે એ સર્જાય છે. કાચા માલની કિંમતમાં યંત્ર, વીજળી, પાણીના દર, શ્રમિકોને વેતન, વાહન વ્યવહાર વગેરેના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય છે અને આ જે ખર્ચ વધવાના કારણે જે ફુગાવો અમલી બને છે એ ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. પછી છે અન્ય કારણ. હવે આ થયા માંગ અને પુરવઠાને રિલેટેડ ફુગાવો થવાના કારણ. એના સિવાયના ઘણી વખત એવું પણ બને કે માંગ અને પુરવઠો અસર નથી કરતો કિંમતને, એના સિવાયના અન્ય પરિબળો છે કે જે વસ્તુની કિંમતને અસર કરે છે. તો એ કયા પરિબળો, તો કે છે કરવેરા નીતિ. સરકારની કરવેરા નીતિ છે, સરકારનું જે ટેક્સ માળખું છે એ જ્યારે વધી જાય, ટેક્સ વધી જાય વસ્તુનું ઉત્પાદન કરવામાં અથવા તો વસ્તુ જે છે એ બનાવવા પાછળ જે કાંઈ યંત્રો છે, કાચો માલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ટોલ ટેક્સ છે કે બીજા કોઈ પણ ટેક્સ જે લાગુ પડતા હોય એ કરવેરામાં વધારો થાય, ટેક્સ કે ટેક્સમાં વધારો થાય, કરવેરા નીતિ છે એ ફરે ત્યારે શું થાય, વસ્તુની કિંમતમાં વધારો થાય છે. સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે
માટે ઊંચા કરવેરાના દર ફુગાવો સર્જે છે, એટલે કરવેરાના દર ઊંચા હોય તો પણ ફુગાવો સર્જાય છે. પછી છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આપણે જે પણ કઈ વસ્તુ બહારના દેશોમાંથી આયાત કરીએ છીએ એ વસ્તુના ભાવમાં વધારો થાય, આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો એના કારણે એની સાથે સંકળાયેલા જેટલા જ પણ ઉદ્યોગો છે એ બધા પોતાની વસ્તુઓની કિંમતમાં શું કરશે, વધારો કરશે. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો છે એ આયાત કરવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો થાય તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને એની સાથે સંકળાયેલ એવી વસ્તુ કે જેના ભાવ વધતા અન્ય અનેક ચીજ વસ્તુઓના ભાવ વધશે. પેટ્રોલ ડીઝલમાં વધારો થાય તો એની સાથે સંકળાયેલ જેટલી પણ કઈ વસ્તુઓ હોય એ બધી જ વસ્તુઓના ભાવમાં શું થાય, વધારો થાય. તો આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય એના કારણે એની સાથે સંકળાયેલ બધી જ વસ્તુઓ અને સેવામાં ભાવ વધારો થાય છે. અને છેલ્લું છે અછત. જે પણ કાંઈ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એમાં જે કાચો માલ છે, યંત્ર છે, વીજળી છે, જે પણ કાંઈ પાણી છે, તો આ બધી વસ્તુઓ છે કે જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે વપરાશમાં લેવામાં આવે છે, આ બધી વસ્તુઓની જ્યારે અછત ઊભી થાય, એનો પુરવઠો જ્યારે ઘટી જાય ત્યારે શું થાય, વેપારીઓને પૂરતા પ્રમાણમાં છે એ માલ સામાન ન મળે તો એના કારણે શું કરશે, એ વસ્તુની કિંમતમાં વધારો કરશે. કેમ કે પુરવઠો છે એ ઓછો બનશે, પુરવઠો ઓછો બને સામે માંગ છે એ તો વધે જ છે, તો એના કારણે શું થશે, વસ્તુઓની કિંમત છે એ વધી જશે. તો અછત જ્યારે પણ વસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે છે એમાં જે સાધનો વપરાવવામાં આવે છે એ સાધનોમાં અછત ઊભી થાય, તો અછત ઊભી થવાના કારણે આ બધી વસ્તુઓ છે એની કિંમતમાં વધારો થશે, જેથી કરીને ઉત્પાદન ખર્ચ છે એ વધી જશે અને વસ્તુની કિંમતમાં વધારો થાય જે ફુગાવો સર્જે છે. તો આ ફુગાવાના અન્ય કારણો થયા ફુગાવો સર્જવા માટેના. ટૂંકમાં ફુગાવો છે એ કોના કારણે સર્જાય છે, જ્યારે વસ્તુની માંગ છે એ વધે છે, પુરવઠો છે એ ઓછો હોય છે,